પ્રેસ ક્લબ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન ને જેના કે આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રૂપિયા 340 કરોડ નવનિર્મિત 3204 આવાસનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. સોનાલિકા ટ્રેક્ટરે આઈટીએલએ 50 થી ઓછી એચપીની કેટેગરીમાં 48.8% વૃદ્ધિ નોંધાવી. અમદાવાદની ગુફામાં સાતત્ય દ્વારા પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી પ્રદર્શનનું કરાયું આયોજન. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જળ પ્રબંધ આંદોલનની કરી શરૂઆત. શહેરમાં ફાર્મેટ ઇન્ડિયા 2017 કરાયું આયોજન. રાજણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ રાજણી ચાય અગરબત્તી મસાલા ઓર માચિસ. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ગઈકાલે અમદાવાદના ગોતા વિસ્તારમાં રૂપિયા 340 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત 3204 આવાસનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ગૌતમ સાસ, સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. અમદાવાદના ગોતા અને સાણંદમાં નવનિર્મિત થયેલા 3204 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વિવાદ નહીં સંવાદ, લઘુત્તમ સાધનના મહત્તમ ઉપયોગથી જ ગુજરાતના વિકાસે બુલેટ ટ્રેનની ગતિએ ફાસ્ટ ટ્રેક ઉપર લઈ જવાની નેમ વ્યક્ત કરી છે. વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો પર્યાય બની ગયો છે. આજે અમદાવાદમાં હાઉસિંગ બોર્ડ દ્વારા અદ્યતન સુંદર મકાનો 3200 આવાસનું લોકાર્પણ થયું છે. કબજા આપવામાં આવ્યા છે અને એક સારી જેને કહીએ કે લોકોની સપના હોય છે ઘરનું ઘર, એ લોકોનું સાકાર બને એ દિશામાં આજે 3200 કુટુંબોને અમદાવાદમાં સુંદર મકાનો એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આવાસની નિર્માણથી મકાન આપ્યા છે. હવે માળખાકીય સુવિધા, વિકાસ, ઉદ્યોગ, વેપાર વૃદ્ધિની પારદર્શી પદ્ધતિ રોજગાર આપીને ગુજરાતને વિકાસ માટે દેશનું દિશા દર્શક બનાવ્યું છે. આણંદબેન પટેલે જણાવ્યું છે, દરેક વ્યક્તિ પોતાનું ઘરનું ઘર થાય તે માટે સપનો હતું. કરોડોપતિ પોતાનું ઘર, કરોડોપતિને પણ પોતાનું ઘર હોય છે. નાના નાના માંથી મોટું કરી શકાય છે, પરંતુ ગરીબ મધ્યમ વર્ગની આવક મર્યાદા હોય છે, તેથી તેમના ઘરના ઘરનું સપનો બની જાય છે. ગુજરાત ગરીબ મધ્યમ વર્ગને ઘરનું ઘર મળે તે માટે 2012 નિર્ણય લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડને વેગવંતુ બનાવવામાં આવીને આ નિયમો આધારિત કોમ્પ્યુટર ડ્રો દ્વારા મકાનો આપવાનું ચાલુ કરવામાં આવ્યું. વચેટિયાઓને દૂર કરીને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રકાશનું પર્વ દિવાળી નજીકના તહેવારમાં આવી રહ્યું છે, ત્યારે લાભાર્થીને મકાન મળે છે ત્યારે તેમના કુટુંબમાં સાચું અજવાળીને પ્રકાશ આવે છે તેમ જણાવીને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોતા ખાતે 2208 મકાન કુલ રૂપિયા 260 કરોડના ખર્ચે, જ્યારે સાણંદ ખાતે 696 મકાનો કુલ રૂપિયા 80 કરોડના ખર્ચે નિર્માણ પામવામાં આવે છે. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત કુલ 2646 કરોડના ખર્ચે 21,585 આવાસોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 15,222 આવાસ બાંધવા માટે રૂપિયા 946 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 1,40,741 આવાસોની મંજૂરી મળી ગઈ છે. ભારતની યુવા અને ત્રીજા નંબરની સૌથી મોટી ટ્રેક્ટર બ્રાન્ડ સોનાલિકા ઇન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે એપ્રિલ જુલાઈમાં
48.8% ની વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી છે અને બજાર હિસ્સામાં 4.7% નો વધારો કર્યો છે, જેના દ્વારા તેનો ગુજરાતમાં સ્થાન મજબૂત બનાવી શકે છે. એપ્રિલ જુલાઈ દરમિયાન કંપનીનો બજાર હિસ્સો 2% સુધી 41.50 એચપી કેટેગરીમાં વધ્યો હતો. સોનાલિકા ટ્રેક્ટર્સ મોટા શક્તિશાળી એન્જિન દ્વારા મજબૂત બનાવવામાં આવ્યા છે, જે ઉચ્ચ ટોર્ક અને અવિરત પાવર પરફોર્મન્સ આપે છે. તે ઝડપથી બીજી ટ્રેક્ટર્સ બ્રાન્ડ કરતા ઓછા ઓછી 10-12% વધુ છે. મલ્ટી સ્પીડ હેવી ડ્યુટી ગિયર બોક્સ અને એન્ડ ચોઇસ ઓફ પીટીઓ સ્પીડ જેવા ફીચર્સ તેને ડેરી બટાકાની ખેતી કોમર્શિયલ ઉપયોગ માટે શ્રેષ્ઠ ઉપયોગી બનાવે છે. સોનાલિકા ટ્રેક્ટર્સ એડવાન્સ ટેકનોલોજી ફીચરથી સજ્જ છે, જેમ કે વ્યક્તિગત પાવર સ્ટીરિંગ, ઓઇલ ઇન્સર્ટ, બ્રેડ સાઇડ શિફ્ટ, ફૂલ કોન્સ્ટ્રુમેન્ટ મેસ ગિયર, જે લાંબા સમય કામ કરવાની આસાની આપે છે. યુવાનો અને ખેડૂતોને ગુજરાતમાં સશક્ત બનાવવા કંપનીએ 3 સ્કિલ સેન્ટર ગુજરાતમાં પણ સ્થાપ્યા છે. આ સેન્ટર્સ ખેતી વિષયક કાવડક જેમ કે ખેતી ટેકનોલોજી એડવાન્સમેન્ટ, ફાર્મા મિકેનિકલ વગેરે સાથોસાથ ખેડૂતો માટે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. सोनेगर के बारे में बताया है कि आज फास्टेस्ट ग्रोइंग कंपनी है सोनेगर के. अगर इंडियन टेक्टर इंडस्ट्री में हम देखें टॉप 3 में ये आती है. और अभी हमने मई में ही अपना लेटेस्ट प्लांट, वर्ल्ड का इंटीग्रेटेड लार्जेस्ट प्लांट हमने इनॉग्रेट किया था, जिसकी टोटल कैपेसिटी 3,00,000 ट्रैक्टर्स बनाने की है. और इसी को देखते हुए हमने अपने प्रोडक्ट भी अपग्रेड किए हैं. आज हम 20 ऑक्टोबर से 120 ऑक्टोबर तक ट्रैक्टर बनाते हैं और ये मोर देन 80 कंट्रीज में हम इनको एक्सपोर्ट करते हैं. हमारे करीब 900 डीलर हैं इंडिया में जिनके थ्रू हम ये ट्रैक्टर पहुंचाते हैं. इसके अलावा 300 हमारे स्टॉकिस्ट भी हैं. लास्ट ईयर हमने करीब 70,000 ट्रैक्टर डोमेस्टिक में बेचा था इंडियन इंडस्ट्री में देखें, और इस साल का हमारा 1,00,000 का टारगेट है. पत्रकार परिषद में સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મનીષ કુમારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં સારા વરસાદને કારણે અમે આશા રાખીએ છીએ કે ખેતી ક્ષેત્રે આવનારી રવિ અને શિયાળુ સિઝન પાક ખૂબ સારો થાય. આ ધ્યાનમાં રાખીને અમે આવનાર મહિનામાં ટ્રેક્ટરના વેચાણમાં વધારો જોઈ રહ્યા છીએ. ગ્રાહકોનું કેન્દ્રીકરણ અમે કંઈ પણ કરી તેને કેન્દ્ર સ્થાને રહીએ છીએ અને અમે ગુજરાત અને દેશના બીજા ભાગ અને અમારા ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળા ટ્રેક્ટર પૂરા પાડવા માટે કટિબદ્ધ છીએ. ખેતીના સમુદાયની જરૂરિયાતને સ્વીકારીએ છીએ. આ ક્ષેત્રે એકંદરે વિકાસ ખૂબ જ ફાળો છે અને અમે ખુશી છીએ કે આ સ્પર્ધાત્મક આંકડા અમે હાંસલ કર્યા છે. અમારો હંમેશા પ્રયત્ન રહે છે કે અમે ખેડૂતો તેમની આવક વધારવાની સાથે તેમના સુધારા અને નવીનતા ખેતી તરફ સફળ આપીએ. અવનવા વિષયો પર ચિત્રો તેમજ ફોટોગ્રાફી પ્રદર્શન અમદાવાદ ગુફામાં યોજાયું છે. સાતત્ય ગ્રુપ, જેમાં ચુનીની ચિત્રકળામાં પરંપરાગત તેવા ચિત્રકારો અને ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. તેઓ દ્વારા તૈયાર થયેલા ચિત્રો અને ફોટોગ્રાફનું પ્રદર્શન 6 થી શરૂ કરવામાં આવ્યું છે અને જેને અમિત અંબાલાલ અને અનિલ રેલી આ બે મહાનુભાવોએ ખુલ્લું મૂક્યું હતું. સાતત્ય આ એવો પ્રોસેસ છે કલાનો કે એમાં સતત આ પ્રોસેસ ચાલુ રહેવો જોઈએ. પહેલાં મને ખબર છે કે કલાકારો કે શું ચાલે છે, બસ અત્યારે નેશનલ માટે કામ કરું છું. સાતત્ય સળંગ જોઈએ. અમે આજથી 42 વર્ષ પહેલાં એક ગ્રુપ કર્યું હતું, એનું નામ હતું કન્ટેમ્પરરી પેઇન્ટર્સ અમદાવાદ. ઈશ્વર સાગરા, અમૃત પટેલ, બધા બધા કલાકારો હતા, મહેન્દ્ર હતા. અને મુંબઈમાં 2 પ્રદર્શનો કર્યા, અહીંયા 4-5 કર્યા, પછી ધીરે ધીરે બંધ થઈ ગયું. એ બધા કે આ કન્ટેમ્પરરી પેઇન્ટર્સ ગ્રુપ નહોતું, આ ટેમ્પરરી પેઇન્ટર છે. આ જે સાતત્ય છે એ ખરેખર સતત આ વસ્તુ બને એવી મારી ખૂબ શુભેચ્છા. અને આ પ્રોસેસ એવો છે કે એમાં સતત શીખતા જ રહેવાનું છે. તમને લાગે કે હા આ બહુ સરસ થયું, અને પછી બીજે દિવસે થાય કે આમાં હજી તો કંઈક આગળ જવાનું છે. એટલે આ કામ જોતા ખાસી મેચ્યોરિટી છે બધાના કામમાં. દરેક પોતપોતાની રીતે વિચારે છે, કોઈ એકબીજાથી દોરવાયેલા નથી. બેન તો છેક પટનાથી આવ્યા છે, એટલે હું માનું છું કે આ સાતત્ય જળવાશે એવી મારી શુભેચ્છા. 15 વર્ષથી આ ગેલેરી સાથે સંકળાયેલ બધું જોઉં છું. જુદા જુદા કલાકારો આવે છે, અમુક કલાકારો લગભગ દર વર્ષે અથવા 2 વર્ષે ચિત્રો લઈને આવતા હોય છે, જુદા જુદા પ્રદર્શન કરતા હોય છે, ઘણા ખોવાઈ આવે છે, નથી દેખાતા. તો હું ચોક્કસ તમારા ગ્રુપ પાસે એવી આશા રાખું કે સતત અહીંયા આવે, પ્રદર્શનો પણ કરે, જુદા જુદા લોકોને બતાવે, તમારી પ્રગતિ લોકોને પણ જોવા મળે અને તમે પણ વધારે વધારે પ્રગતિ કરો એવી વાત છે. બીજી એક આનંદની વાત એવી પણ છે કે જ્યારે હુસેને આ ગેલેરી અમદાવાદને આપી ત્યારે એમની ખાસ ઈચ્છા હતી કે ફક્ત અમદાવાદ પૂરતું ના થાય અને
ભારતભરના કલાકારો આવીને અહીંયા કામ કરે, અહીંયા આવીને પ્રદર્શન કરે. અને હમણાં ઘણા વખતથી હું જોઉં છું કે બહારના ઘણા ચિત્રકારોએ પ્રદર્શન કર્યા. તમારા એ ગ્રુપમાં આજે પટણાથી પણ એક બેન આવીને તમારી સાથે જોડાયા છે, એ સૌથી આનંદની વાત છે કે બહારના અમદાવાદના લોકોને પણ બહારના કલાકારો સાથે સાંકળવાનું થાય, કલાકારને કામ કરે. તો આ પ્રદર્શન સુંદર છે અને મારી શુભેચ્છાઓ તમારા સાથે. આ પ્રદર્શન 10મી અને રવિવાર સુધી ચાલના છે. આ પ્રદર્શનમાં ફોટોગ્રાફી વિનય પંડ્યાના છે, જ્યારે વિવિધ વિષય પરના ચિત્રો અમિત મઢિયા, આયા કૃષ્ણા, જગદીશ પટેલ, નિકેશ ડબકર, મેહુલ પટેલ, વિનય પંડ્યા, સોમ આનંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. અંબુજા સિમેન્ટ લિમિટેડ સીએસઆર અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશને પોતાની રજત જયંતિના વર્ષના ઉપલક્ષમાં એક માર્ગદર્શક પહેલની શરૂઆત કરી છે. પાણીની માત્રા તથા ગુણવત્તાની સંબંધિત સંકટને દૂર કરવાના ઉદ્દેશથી ગુજરાતમાં 200થી વધુ ગામડાઓ પોતાના જળ ખેતી વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત સફળતાપૂર્વક સામેલ કર્યું છે. પાણીની અછત અને ખારાશની સમસ્યા અસરગ્રસ્ત ગીર સોમનાથ જિલ્લાના 5 તાલુકા સૂત્રપાડા, કોડીનાર, ઉના, વિરાવળ, તલાલા જ્યાં કંપની સ્થાપના થઈ છે. ગામડામાં છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાને નિવારવા માટે મોટા પાયે તપાસ કરતા પ્રયાસો કરવામાં આવે છે, જેણે આ ક્ષેત્ર પર્યાવરણ, ભૂગર્ભ જળ, ખેતીની અછત ન્યૂનીકરણ સાથે કૃષિ અને સંલગ્ન આજીવિક ગતિવિધિઓ પર મહત્વપૂર્ણ અસર કરી છે. આ પ્રયાસો ન માત્ર કૃષિ, પશુપાલન, પીવાના પાણીની જરૂરિયાત તથા ઘરેલુ ગતિવિધિઓ માટે પાણીની ઉપલબ્ધતાને શ્રેષ્ઠ બનાવે છે, પરંતુ લોકોને આનો પ્રાપ્ત આર્થિક લાભ મળે છે. फाउंडेशन 25 साल पहले जब शुरू किया था हमने ये काम, तो हम ये मान के चले थे कि गाँव में बहुत सारा ट्रेडिशनल विजडम है, लोगों को पता है उनके गाँव में क्या होना चाहिए. जो नहीं है उनके पास तो मैनेजीरियल एक्सपर्टीज, शायद इकट्ठा होके साथ में काम करना. तो हम पहले तो ये अप्रोच लाना चाहे, और हमने देखा कि पानी रूरल इंडिया में पानी एक पूरा पिवट हो जाता है. पानी के ऊपर काम होने से महिलाओं, लड़कियां को बहुत फर्क पड़ता है, बिकॉज नहीं तो वो वही उसी में लगे रहते हैं, पानी लाना और घर के लिए पानी इकट्ठा करना और पशुओं के लिए पानी इकट्ठा करना. तो एक तो ड्रिंकिंग वाटर की जरूरत थी. हमने ये भी देखा कि पानी न होने या साइक्लिकली ड्राउट्स होने की वजह से बहुत सारा जो खेती में पोटेंशियल था वो नहीं दिखता था हमें. तो हमने सोचा कि पहला पूरा काम हमारा पानी के ऊपर होगा. ગુજરાતમાં એસીએફની યાત્રાને યાદ કરતા એસીએફના પ્રમુખ શ્રીમંત પલ તિવારીએ જણાવ્યું કે અમે હંમેશા સમૂહોને કરવાના લક્ષ્યમાં કામ કર્યું છે. જે સમયે અમે ગુજરાતમાં અમારી યાત્રા શરૂ કરી તે સમયે રાજ્યના અનેક ભાગોમાં ગંભીર જળના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જળ વ્યવસ્થાપનના નિર્ધારિત કરવામાં નેતૃત્વ કરતા રૂપે સમકાલીન સાધનો દ્વારા સુનિયોજિત સમન્વય રીતે આ તત્કાલીન જરૂરિયાતને પૂર્તિ હેતુથી એસીએફએલ લાંબી મુસાફરી કરી છે. સ્થાનિક અને ટ્રક સેક્ટર માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા વિવિધ લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ફાર્મેટ ઇન્ડિયા 7મી એડિશન આ ગતિને આગળ ધપાવે તેવી અપેક્ષા છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું જંગી પ્રદર્શન 7-9 નવેમ્બર દરમિયાન અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને સમર્પિત 3 ક્લસ્ટરમાં ગુજરાત સ્થપાઈ રહ્યા છે, જેના કારણે ભારે આશાવાદ વર્તે છે. આ ઉપરાંત સરકારના લાભદાયી સહયોગ દ્વારા 47 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થપાઈ રહ્યા છે. ફાર્મા ઇન્ડિયાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને આગામી પ્રવાહ અને પડકારો અને તકો અંગે માહિતગાર કરીને તેમને મોટા મોટા સહાયક ભૂમિકા ભજવી તેમની આવકમાં ગતિ આપશે. આજે આપણે જે અહીંયા ભેગા થયાનો ખાસ હેતુ એ છે કે જીએસટી આવ્યા પછી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં અમને ઘણો ગ્રોથ દેખાઈ રહ્યો છે, અને આ ગ્રોથને વેગ આપવા માટે એઝ એન એસોસિએશન અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ, જેને ફાર્મેક 2017 છે. ગયા વર્ષે રૂપાણી સાહેબ, મદન કુંવર સાહેબ અને ઘણા બધા મિનિસ્ટર્સ અને ઇન્ડસ્ટ્રી સ્ટાલવર્ડ્સને બોલાવ્યા હતા અને શોને બહુ સારી રીતે કરાવ્યા હતા. અને આ વર્ષે જ્યારે જીએસટી એક નવું એડવાન્ટેજ આપી રહ્યું છે ફાર્મા ઇન્ડસ્ટ્રીને, તે એનાથી ગુજરાતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થવાનો છે, અને તે ફાયદો ઇન્ડસ્ટ્રી સારી રીતે લઈ શકે એના માટે અમે એક એવું પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ, જેનાથી લોકલ ઇન્ડસ્ટ્રી જે હાલ ઇન્ટરનેશનલી બી બહુ સક્ષમ છે અને ઘણા બધા ઓલમોસ્ટ 200 દેશમાં આપણી દવાઓ અહીંથી જાય છે, એને સારો એવો વેગ મળે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનું ગુજરાતમાં જે નામ છે એ વધુ પ્રબળ બને, અને લોકલ ઇન્ડસ્ટ્રીને, લોકલ ફાર્મસી સ્ટુડન્ટ્સને અને
એલાઇડ ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ માટે એક સારો ઓપોર્ચ્યુનિટી મળે એના માટે મેં સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રી અને આફ્રિકન કન્ટ્રી જેવા દેશોમાંથી મોટા આંતરરાષ્ટ્રીય ડેલિગેશન પણ આ સમારોહમાં હાજરી આપશે. એકંદરે 200 એક્ઝિબિટર્સ પોતાની ક્ષમતાનો પરિચય કરશે તથા 4,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા આ દર્શનની 6,000થી વધુ લોકો મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનો ગુજરાતમાં અનુભવ લગભગ 1 સદીનો જૂનો છે. રાજ્યની રાષ્ટ્રીય બજારનો 33% હિસ્સો ધરાવે છે. અવરોધકર માળખું દૂર થતા જીએસટીનો લાભ વહેતો થઈ જશે. તેમાં વર્ષ 2020 સુધીમાં રાજ્યનું યોગદાન વધી 40% પહોંચવાની અપેક્ષા છે. મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.